આપણે તાલુકો વિજાપુર તાલુકાનું છે જે માઢી ગામ છે અને તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા, ત્યાં આગળ આપણે પ્લાન્ટોનિક્સની ટ્રીટમેન્ટથી તમાકુ વાવેલી છે જે આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ કે સલંગ જે આપણે આજે આને 67 દિવસ થયા છે, 24/10/2019 વાવેતર છે અને આજે તારીખ છે 3/1/2020, એટલે કે આપણે સલંગ તમાકુના આખા ખેતરમાં તમે જોઈ શકીએ છીએ કે આપણે એક એક પત્તાની થિકનેસ છે, આ પત્તું તમે જોઈ શકો એક એક થિકનેસ આની, આ દરેકમાં એ ટાઈપના પત્તા છે અને બેસાડ બી સારા એવા પત્તાનો બેસાડ બી છે. તો અરવિંદભાઈથી આપણે એનો રિપોર્ટ બી લઈશું કે આ ખરેખર આ જે વિડીયો ખરેખર જુઓ તમે, આ પત્તું જુઓ સાહેબ, આવડું મોટું પત્તા આ દરેકમાં જુઓ તમે. હા આ સાહેબ તમે જુઓ આવડા મોટા પત્તા પત્તા તમે જુઓ, એની જાડાઈ એની થિકનેસ તમે જોઈ શકો છો, એની બ્રાન્ચીસ નસો. આ તમાકુ આપણે જોઈએ તો આ અરવિંદભાઈ ખરેખર આની અંદર જે તમે હા આમાં શું નાખ્યું છે એમણે? બિલકુલ ઓર્ગેનિક છે, એમના કોઈ વસ્તુ નહીં વાપરી. મેં ગઈ સાલ મેં કર્યું હતું પોતે, બરોબર છે, મને ગઈ સાલ સારું રિઝલ્ટ મળ્યું હતું એમ. હા મેં તમાકુમાં કર્યું હતું કાકા, મેં ગઈ સાલ મેં એ 1.5 વીઘા 80 મણ તમાકુ લીધી હતી. સરસ સરસ, વેરી ગુડ. અને મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું. અત્યારે હાલે મેં દવા અત્યારે છોટી દીધી છે એમ. હવે અત્યારે છોટી દીધી, મારા જોડે પડી હતી પેલી કાકાને ગોલ્ડ અને વેજીટેબલ, ના પેલી કઈ આપી હતી કાકા તમે, પેલી બોટલ, હા એ જ વેજીટેબલ ગોલ્ડ, હા એ મને આપી હતી અમને. એટલે આમાં કોઈ કેમિકલ નાખ્યું નથી? ના કોઈ જ નહીં, કોઈ ખાતર નહીં, કોઈ દવા નહીં. બીજી તમારું છે આ ખેતર? આ કાકાન છે, પેલું બાજુનું મારું ચણા છે એમાં. બરાબર બરાબર, મેં ચણામાં જ વાપર્યું છે એમ ને. અચ્છા, તો તમને ચણામાં કેવું રિઝલ્ટ છે? આ ચણામાં અત્યારે હાલ વાપર્યું છે કાકાજી, શરૂઆત જ એની આવું છે. અચ્છા અચ્છા, તો આપ જરા અહીંયા આવો અને અમને જરા બતાવો કે ખરાઈ કરીશું. અરવિંદભાઈ જરા આપણો મોબાઈલ નંબર. મારું નામ અરવિંદભાઈ પટેલ છે, તાલુકો વિજાપુર છે, જિલ્લો મહેસાણા. અને હું ઓર્ગેનિક 2009 શરૂઆત કરેલી છે. ધીરે ધીરે આજે હું 10 ગામની અંદર 10% ખેડૂતોને આજે ઓર્ગેનિક વાળે છે. બરાબર. આપણો મોબાઈલ નંબર 9462-56-56-71. આ તમે જે ખરાઈ કરો છો આપનો મોબાઈલ નંબર? મારો 9624-21-31-00. શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ અને સાથે તમે બી છો, આપનું નામ? આપણું બાજુના ગામના ફલુ ગામના પટેલ રાજેશ કુમાર સોકાભાઈ. બાજુના ગામના છો? આપણું બાજુ ભાણો છે, આપણું ભાણો જ છે. તો તમને શું લાગે છે આ જોઈને? એટલે એમને મને જોવા માટે જ બોલાવ્યો તો, અહીંયો જોવા માટે જ હું આવ્યો છું. તમારી દવાનો યુઝ કર્યો છે, મને રિઝલ્ટ બહુ સરસ લાગે એમ. તો આ અમને કીધું કે યાર અમને તો, તમને તો અત્યાર સુધી અમે ભાઈ રાસાયણિક વગર ખેતી ના થાય, તો આ તમારા સામે શું છે? તમને કેવું રિઝલ્ટ છે એમાં? બેસ્ટ, મસ્ત છે. હજી કોઈ ખાતર મેં નહીં આપ્યું. અચ્છા, આપણે ઘણા બધા તમાકુમાં તો જોયા આજે તમારા ગામમાં કે બધાને જેને જેને પ્લાન્ટોનિક્સ જ્યાં વાપર્યું છે ત્યાં એનું પરફોર્મન્સ આખું અલગ પડી ગયું છે, અને જ્યાં કેમિકલ લીધું છે યા તો કેમિકલ સાથે થયું છે, તેનો મતલબ કે જે ખરેખર તમાકુનો જે ગ્રોથ થઈ રહ્યો છે જે પ્લાન્ટોનિક્સ બતાવે છે, અને એક બાજુ જો કેમિકલથી નથી થતો એવો, તો એનો મતલબ કે જે ગ્રોથ તમાકુનો તો થાય છે તેને રોકે છે કોણ? કેમિકલ રોકે છે, એવું થયું ના? તો કેમિકલ જ રોકી રહે છે. તો પ્લાન્ટોનિક્સમાં બી તો રિઝલ્ટ જોરદાર હતી, એટલે એનો મતલબ કે એનું જનીન તો છે જ કે તમાકુમાં કે વિકાસ થવો જોઈએ, જમીનમાં બી લો એ જ જમીન છે. તો આની અંદર જો હમણાં કેમિકલ કરી દો તો આ પરફોર્મન્સ ના આવે, રોકી રાખે. હા હા. અચ્છા, આ બટાકામાં બી આપણે આ કઈ બટાકા વેરાયટી છે? પોખરાજ. હા હા. અને આને કેટલા દિવસ થયા છે આજે? આજે 18/11 18/11/2019 વાવેતર, 3/1/2020 નું આજે ચેકિંગ થાય છે. તો 30/31/12/45 ને 3/48 દિવસ થયા છે. તો જરા આનો વેજીટેટિવ ગ્રોથ તમે જુઓ કેવું છે એનું બતાવશો. આ પોખરાજ છે વેરાયટી, એક છોડ જરા ચેક કરશું આપણે, તો જરા બતાવો ને.
માટીનું કાકા કેવું રહેશે? આમાં માટી એકદમ નરમ થઈ ગઈ, પોચી એમ એકદમ પાણી ની બચત થાય છે, કેમ કે મૂળ ઊંડા હોય તો પાણી બી તમે એક દિવસ લેટ આપો ને, સાચી વાત. હા હજુ હજુ આજે એને ચાલુ થઈ ગયું, 48 દિવસ થી આ પુખરા જ છે વેરાયટી. ચલો આને જોઈએ, નજીક થી આપણે જોઈ લઈએ. દિવસ માંથી બીજા બટાકું ચાલુ નહીં થયું. શું વાત કરો, આપડે થઈ ગયું? હા આ ચાલુ થઈ ગયું, હજી નહીં થયું, આમાં કાકા એવું નહીં થયું હજી. બટાકું બેસે પણ સારું, આનું પ્લાન્ટર થી જ છે પણ એમને બિલકુલ ઓર્ગેનિક કર્યું છે. હા હા એમ ઉઠાવો, અંદર મૂળ તૂટ્યા નથી ને, ઉઠાવો એમને. ઉઠાવ ઉઠાવ મૂળ સાથે. હા જુઓ મૂળ કેટલા ઊંડા જાય છે. હા હા બરાબર, ખરેખર એમને જુઓ ફૂટ બેહવાની હોની. હા હજી ફૂટ આવું બેસે. હા તો એ જો આજે ગણ્યા ને, હા તો ખરેખર હજી આવું ફર બેહવું જોઈએ. બીજો બીજો સાઈડ માં જે બટાકો ચાલુ થયો છે પડી ગયા. હા જોઈ લો. હવે સૌથી પહેલા મોટી તો વસ્તુ છે ક્યારે બેસે, પછી જો એની માટી જુઓ સાહેબ. તમે સામાન્ય તમે આમ કરો ને, મુરાડું પ્લાન્ટિંગ મુરાડું જોવાનું. હા આ જુઓ તમે માટી સામાન્ય આમ ખંકેરો ને તો મૂળ કેવા છે, એકદમ ચોખ્ખા છે સાહેબ. જો પકડો કાકા, મૂળ જે છે ને એ મૂળ છે, તમને જે મૂળ બતાવે છે એકદમ ચોખ્ખા અને એકદમ ક્લીન છે, એકદમ શાઇનિંગ સાથે આપણે જોઈ શકીએ છીએ. આ ડોડી કડક છે. હા 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 સાહેબ, બહુ કીટ આવે છે. કીટ આવે છે ને? કીટ જ આવે. હા હા આખી કીટ જ છે એમાં પોટેટો. હવે તમે મૂળ જોવાના, આ પુખરા જ વેરાયટી છે. અને આ સ્ટમ્પ જે ઉપરથી છેક મૂળ ફોડેલા છે, જુઓ છે ઉપરથી આ પુખરા છે. કેટલા નંગ બેઠા છે? એક બે ત્રણ ચાર, બરાબર. હજુ તો એમાં ટ્યુબર તો છે જ. હા છે જ, હજી ટ્યુબર તો હજી છે. સ્ટેમ બી સારા છે, ટ્યુબર બી બેસી છે. આ આપણે 46 દિવસમાં જોઈ શકીએ છીએ પુખરા જ વેરાયટીમાં. તો આમાં આપણને તો ઓલ ઓવર બધા આમાં કોઈ રાસાયણિક ખાતર નહીં. આમાં પાયામાં પહેલાં શરૂઆતમાં જ્યારે ગાળવણ કર્યું ને એ વખતે હું ઓર્ગેનિક બેક્ટેરિયાવાળી વસ્તુ નાખી હતી પાક અમૃત કરીને ગાળવણ વખતે, અને એના પછી ખેડ વખતે આપણું ગ્રેન્યુલ નાખ્યું. હા બટાકા વખતે બટાકાનું પટ આપવામાં આપણું 11 વાપર્યું છે. એટલે પેલું M45 નહીં? બિલકુલ નહીં ને. શું વાત કરો છો, એટલે ઝીરો કેમિકલમાં પટ બી નહીં આપ્યો? ઝીરો કેમિકલ, પ્યોર પટ બી નથી આપ્યો. પટ નથી આપ્યો. અચ્છા તો આ આ જોજો સાહેબ, પુખરાજમાં કેટલી મસ્ત શાઇનિંગ છે. આપણે શાઇનિંગ તો જુઓ સાહેબ, એકદમ 11-11 વાગે રાત્રે 6 વાગે પટ આપ્યો. હા સવારે બટાકા નાખ્યા પ્લાન્ટર 11 નો. હા પ્લાન્ટર. અચ્છા ખાલી એમાં પીવડાઈ દીધું. હા પીવડાઈ દીધું. અચ્છા બરાબર, 100 ગ્રામ જ ફક્ત, 11 થેલામાં. 11 થેલામાં ખાલી 100 ગ્રામ. 100 ગ્રામ જ, કોઈ ફૂગાઈ નથી. ના ફૂગ નહીં. આના આના આનું 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 સાહેબ બીજું કે આનું ઉગાવો કેટલા દિવસે થઈ ગયો? તો મારો ઉગાડો ઓછામાં ઓછો 13 દિવસે થઈ ગયો. તો બધો આખો 90% રિઝલ્ટ મારો. અચ્છા. અને પાણી હું આપ્યું 27 દિવસે. 27 દિવસે પાણી આપ્યું? હા 27 તારીખે, પેલા 18 તારીખે આનું પ્લાન્ટિંગ કર્યું, વાવેતર કર્યું, અને 15 તારીખના દિવસે પાણી આપ્યું. બરાબર, 27 દિવસે પાણી આપ્યું. અને પછી સીધું જ આપ્યું 15 તારીખે. 30 તારીખે. 30 તારીખે. હા 31 તારીખે આપ્યું. અચ્છા અચ્છા, તો પાણીની તમે થોડું ખેંચીને પાણી આપો છો? હા ખેંચીને હું પાણી આપું છું. અચ્છા, એટલે પહેલો તો મોટા મોટો ફાયદો પાણીનો. પાણીનો, હા પાણી ઓછું વપરાય છે. આટલા દિવસમાં 2 પાન જ થયા છે. હજી 2 જ થયા છે? 46 દિવસ, આજે 48 દિવસ થયા ને, આજે 48માં 2 જ પાણી થયા છે. પાણી આપ્યા. બહુ સરસ, આ તો ખરેખર પાણીની બચત આપણી બહુ મોટી કહેવાય. પાણીની બચત થશે પહેલાં તો. આપણા આ તમાકુ તો સાહેબ જુઓ સાહેબ, તમે આ તમે અરવિંદભાઈ જોજો તમાકુ કેવી લીધી છે. આ ખરેખર જબરજસ્ત તમાકુ છે. આપણી તો આજને બધા પત્તા એવા જોરદાર જાનદાર છે. તમે એક એક પત્તું આમ જુઓ અને ભૂલી જાઓ, એકને પત્તું જુઓ અને ભૂલી જાઓ એ ટાઈપની થાય છે. જોઈ શકીએ છીએ આપણે એક એક પત્તાની થિકનેસ. સ્ટેમ છે, સ્ટેમ બી આપણે જોઈ શકીએ છીએ ને. સ્ટેમ જુઓ થિકનેસ,
ખરેખર બહુ જાનદાર છે. આ હતું આપણું માઢી તાલુકાનું, વિજાપુર તાલુકાનું માઢી છે, જેમાં અરવિંદભાઈ તમાકુ કરી છે અને બહુ સારા એવા સક્સેસફુલ છે ઓર્ગેનિકમાં, અને લોકોને પોતે તો કરી જ રહ્યા છે સેવા સાથે, પણ બીજાને બી કરીને બહુ મોટી માનવ સેવા કરી રહ્યા છે. મારો એક જ ધ્યેય હતો, હું બટાકામાં કોઈ જાણકાર નતો, મને બટાકુ કેમ થાય છે, કેવી રીતે ઉગે છે, નેચર બેસે કે ઉપર બેસે, મને કોઈ જાતનો ખબર જ નથી. ફર્સ્ટ ટાઈમ કર્યા બટાકા, ફર્સ્ટ ટાઈમ વાયા છે, હું લોકોને બતાવવા માટે. હા 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 ઓર્ગેનિક માં કે લોકો કહે છે કે રાસાયણિક બટાકા થાય, તો હું કહું છું બટાકા આપણે ઓર્ગેનિક થી કરવા છે. ના ના બહુ સારું, લોકોને બતાવવા માટે જ કર્યા છે. હું પોતે હું ભાજીઓ રાખ્યો છે, અડધા ભાગ વાબા લે છે, અને હું જબરજસ્તી દવાઓ હું જાતે સંટાવડાવું છું, પાણી લાવું છું, રાતે પાણી વખત આવું છું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ સાહેબ. તો વિસ્તૃત માહિતી માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ બી કરી શકો છો, ગુજરાત બાયો ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ ઉત્તર ગુજરાત. વધુ માહિતી માટે 97 46 12 87. અને આ છે અમારા અરવિંદ કાકા. અને હવે લોકો ઓર્ગેનિક ઉપર આવીને બટાકા વાવેતર કરો, રાસાયણિક બંધ કરો. મારો ધ્યેય એક જ છે, લોકોને ઝેર ખવડાવીએ છીએ આપણે પહેલા તો, ઝેર એટલે પૂરેપૂરું. સાચી વાત છે. આજે અમદાવાદની હોસ્પિટલ એક જ હતી સિવિલની અંદર કેન્સરની, આજે અમદાવાદની 25 ઓછી પડે છે, કેર કેન્સર થયા. એટલે હું આગળ આજે 2009 પ્રયત્ન ચાલુ છે મારો, કોઈ રીતે મારો ઓર્ગેનિક ઉપર લોકો ખેડૂતોને ચઢાવવા અને લોકોનો ઝેર ખાતા ઓછા કરવા. તમારો જે ધ્યેય છે એમાં અમે સહમત છીએ અને સહકાર પૂરો મળશે આપને બી. થેન્ક યુ, ધન્યવાદ.